હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના મોડાસામાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. મેઘરજની એક મસ્જિદમાં કામ કરતા વ્યક્તિને પોલીસે 9,500 રૂપિયાનો મેમો આપતા તે વ્યક્તિ આજે 9,500ની ચલણી સિક્કા લઈ દંડની રકમ ભરપાઈ કરવા પહોંચ્યો હતો. વાત જાણે એમ છે કે મેઘરજની એક મસ્જિદમાં કામ કરતા એક વ્યક્તિ મેઘરજથી મોડાસા પોતાના કામ માટે આવ્યા હતા. આ વ્યક્તિ કામ પૂરું કરીને મેઘરજ પરત ફરી રહ્યા હતા ત્યારે હાઈવે પર પોલીસે તેને 9,500 રૂપિયાનો મેમો આપ્યો હતો. તે વ્યક્તિનો આક્ષેપ છે કે તેમની સાથે અન્ય 5-6 જેટલી બાઇકો પકડી હતી, પરંતુ તેઓને 500 રૂપિયાનો દંડ કર્યો હતો. હું કાલે મેઘરજ આવ્યો, મેઘરજથી મોડાસા કપડાં લેવા આવ્યો હતો, ત્યારે મેઘરજ વાપસ તરત પાછળ જતો હતો તો બાઇક પકડી હતી મારી કાલે, તો સાહેબે પકડી તો બીજી 5-6 બાઇક પકડી, તે એમને પણ 500-500 પાવતી ફાડીને એમને સાહેબે એમને જવા દીધા. અને અમને મેં કીધું સાહેબ અમારા 500ની પાવતી ફાડીને જવા દો, તો સાહેબ કે ના તમારું નામ ને ફલાણું પૂછો તો મેમો ફાડી આપ્યો 9,500ના આશરે. અમે હું મસ્જિદમાં નોકરી કરું છું, માં એક રૂપિયો માગીને લાવું છું સાહેબ, તો 9,500 દંડ ફટકાર્યું છે. આ લઈને આવ્યું સાહેબ, આ પરચુરણ લઈને આવ્યું ગામમાં એક રૂપિયો માગીને. તેમને પણ પોલીસને 500 રૂપિયાના દંડની પાવતી આપવા જણાવ્યું હતું, પરંતુ પોલીસે 9,500 રૂપિયાનો મેમો આપતા આ વ્યક્તિ આજે મોડાસાની આરટીઓ ખાતે 9,500 રૂપિયાના ચલની સિક્કા લઈને દંડની રકમ ભરવા આવતા લોકોમાં અચરજ સાથે આશ્ચર્ય ફેલાયું હતું. જોકે એક સામાન્ય નોકરી કરતો વ્યક્તિ પરિવારના ગુજરાન માટે મોંડ બે છેડા ભેગા કરવા પ્રયત્નો કરતો હોય ત્યારે આટલા મોટા દંડની રકમ માગીને એકઠી કરીને દંડના રકમ ભરપાઈ કરતા લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ZSTV, અરવલ્લી.